થોડુંક આપણે જોવાનું છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 5 લેક્ચર નંબર 15 એમાં છે ઉદાહરણ 4.5. સાંભળજો, બે ઉદાહરણ છે, 4.5 અને એક છે સ્વાધ્યાયનો 4.21. બે રકમ કેમ એક સાથે લેખી? કારણ કે બંને એક સરખા છે એટલે બંને રકમ એક સાથે લેખી છે. બરાબર, બંને એક સરખા છે એટલે બંને રકમ એક સાથે લખેલી છે. મેં અમારે કયો કરવાનો એ જોઈ લઈએ. ચલો હવે એમાં એવું છે, 4.5 તમારે જાતે કરવાનો, આ જાતે કરો અને આ જે છે હું કરાવીશ. જો અહીંયા દેખ આપજો, ટી બરાબર 0 સમય, સરખું પણ હું તમને સમજાવું. ટી બરાબર 0 સમય તો અહીંયા પણ ટી બરાબર 0 સમય, ઉગમ બિંદુથી ઉગમ બિંદુથી કણ, ઉગમ બિંદુથી કણ, ઉગમ બિંદુથી બંને ઉગમ બિંદુ કીધું છે. એટલે કણ છે ક્યાં? એનું શરૂઆતનું સ્થાન ટી બરાબર 0 સમય એટલે શરૂઆતનું સ્થાન. બંને માટે લખો એટલે લખો, પણ હું આ દાખલા માટે લખું છું. બાજુમાં જ લખું કે આ બાજુ લખું? અહીંયા થી લખો, દાખલો ચાલુ કરું, અહીંયા થી કરું છું. ટી બરાબર 0 સમય છે, બરાબર સમય માટે તો આપણને બે વસ્તુ મળે, ઉગમ બિંદુ થી ઉગમ બિંદુ થી. અહીંયા જો, અહીંયા પણ ઉગમ બિંદુ થી ગતિ શરૂ કરે, અહીંયા પણ ઉગમ બિંદુ થી ગતિ શરૂ કરે. ઉગમ બિંદુ થી એટલે ખબર પડવી જોઈએ કે એનો શરૂઆતનો સ્થાન સદિશ વેક્ટર આર 0 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. કેમ ભાઈ? ઉગમ બિંદુ થી ગતિ શરૂ કરે છે. પાસેથી જો આપ્યું છે આમાં કેટલા 5i કેરેટ મીટર પર સેકન્ડ ના વેગ થી ગતિ શરૂ કરે છે શરૂઆતમાં, જ્યારે અહીંયા કેટલો આપ્યો છે 10j કેરેટ ના વેગ થી. એટલે બે સરખું જ છે જો. એટલે અહીંયા શરૂઆતનો વેગ આપ્યો છે, ઉગમ બિંદુ થી શરૂ કરે એટલે શરૂઆતનું સ્થાન વેક્ટર આર 0 0. પછી એમ કીધું કે વેગ કેટલો છે? ઉપર આપ્યો છે 5i કેરેટ મીટર પર સેકન્ડ, તો નીચે આપ્યો છે કેટલો? આપ્યો છે નીચે જો 10j કેરેટ. આ બધો નીચેનો દાખલો કરવાનો છે. તો અહીંયા વેક્ટર v0 બરાબર 10j કેરેટ મીટર પર સેકન્ડ. અહીંયા મીટર આવે પણ 0 હોય ત્યાં મીટર એકમ લખવાની કઈ જરૂર નથી. શરૂ કરે એક્સ વાય સમતલમાં, અહીંયા પણ એક્સ વાય સમતલમાં ગતિ કરે છે. તેનો અચળ પ્રવેગ જો તેના પર રીતે કે જે 3i કેરેટ + 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર નો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય. જ્યારે આમાં અચળ પ્રવેગ કેટલો છે? 3i કેરેટ + 2j કેરેટ આ અચળ પ્રવેગ છે. જો એનો અચળ પ્રવેગ છે એટલે પ્રવેગ પણ લખી નાખીએ આપણે. વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 8i કેરેટ + 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર. બધું હળખું હળખું જ છે જો, આવી ગયો બેઠું જ છે બધા, આમાં કોઈ શંકા ને ઈ શંકા ઈ શંકા ને સ્થાન નથી. અહીંયા આ 0 જ આવે, અહીંયા 10j ના કેરેટ જગ્યાએ 5i આવે. એ વેક્ટર આ 3i + 2j કેરેટ ના જગ્યાએ 8i કેરેટ + 2j કેરેટ. હવે એ રીતે બેઠો દાખલો, એક્સ એક્સ એમ 84 હોય ત્યારે વાય એમ શોધો, એક્સ એમ 16 હોય 84 ત્યારે વાય શોધો, એક્સ એમ 16 હોય 16 મીટર ત્યારે વાય શોધો. વસ્તુ એ જ એવું, અને કણની ઝડપ ઝડપ બેઠો જ દાખલો છે, કોઈ ચેન્જ નથી, ખાલી કિંમતો ચેન્જ છે. બરાબર, હવે તમારે દાખલો કરવાનો છે, હું ડાયરેક્ટ હવે આ દાખલો કરાવું છું, આ જાતે કરવાનો છું, હું આ કરાવું છું. શું તમે શું કરાવશો દાખલો જો? તો આના પરથી ચાલો કણના આપણી પાસે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. કયું બેટા? અચળ પ્રવેગી, જો ધ્યાન આપજો, અચળ પ્રવેગી ગતિના અચળ પ્રવેગી અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી શું હતું? અચળ પ્રવેગી ગતિનું સમીકરણ તો 3 હતા, પણ આપણે એક જે કામ યાદ કરાવું તો શું કરો, v² - v0² = 2 વેક્ટર AD, પછી વેક્ટર v = v0 + વેક્ટર AT. હવે એક જે છેલ્લું આપણું કામનું તો અહીંયા લખી નાખું છું,
वेक्टर आर इज इक्वल टू वेक्टर आर जीरो प्लस वेक्टर वी जीरो टी प्लस वन ऑफ वेक्टर ए टी स्क्वायर। सर तुमने समीकरण क्यों याद है? मैं खाली त्रो सूत्र याद है, डी बराबर वी जीरो टी प्लस वन हाफ ए टी स्क्वायर, वी जीरो टी प्लस वन हाफ वेक्टर ए टी स्क्वायर। तो आ गयो डी, डी एटले स्थानांतर, एटलू हूँ याद रखू स्थानांतर, એટલે સ્થાનમાં થતો ફેરફાર એટલે વેક્ટર આર માઇનસ વેક્ટર આર ઝીરો, એટલે અહીંયા આર માઇનસ આર ઝીરો બરાબર આ પદા અને આ બાજુ લાવું એટલે પ્લસ થઈ જાય। આ તમારું સમીકરણ નંબર એક, આ આપણું તમારું નહીં આપણા બધાનું સમીકરણ નંબર એક। હવે એમાં કિંમતો મૂકતા આ બધી, આ બધી ચલો સમીકરણ એકમાં કિંમતો મૂકતો, આની અંદર કિંમતો મૂકો છો તો વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો એ તો ઝીરો જ છે પ્લસ વેક્ટર વી ઝીરો એ દસ જે કેરેટ છે, દસ જે કેરેટ ઇન્ટુ ટી બરાબર, દસ જે કેરેટ પ્લસ જે કેરેટ ઇન્ટુ ટી પ્લસ થોડુંક મોટું છે વન હાફ વેક્ટર એ એ આવ્યું આઠ આઈ કેરેટ પ્લસ ટુ જે કેરેટ, આઠ આઈ કેરેટ પ્લસ ટુ જે કેરેટ આવ્યું ઇન્ટુ ટી સ્ક્વેર। તો વ્યવસ્થિત કરી આને થોડુંક સાઈડમાં લખું છું, કંઈ લખું નથી, બરાબર બરાબરની નીચે બરાબર કરવાનું, પણ હું થોડુંક સાઈડમાં લખું છું જગ્યાનો લોચો ન પડે એટલે બરાબર। આ થશે દસ જે કેરેટ આઈ કેરેટને પાછળ જ લખી નાખવાના, એકમ સુધી હંમેશા ગમે તે લખો પાછળ લખી નાખવાનું, દસ ટી જે કેરેટ કાઉન્ટ છોડું છું, આઠ આઈ કેરેટ ઇન્ટુ ટી સ્ક્વેર છે તો આઠ ભાગ્યા બે તો પ્લસ ફોર, આઠ ભાગ્યા બે ફોર, આઈ કેરેટ ઇન્ટુ ટી ટી સ્ક્વેર પણ ગુણાકારમાં આવી જાય તો ટી સ્ક્વેર આઈ કેરેટ, ખબર પડે શું કહ્યું, એટ આઈ ટી સ્ક્વેર ભાગ્યા બે તો ફોર ટી સ્ક્વેર આઈ કેરેટ, આઈ કેરેટને છેલ્લે લઈ ગયો પ્લસ બે બે ઉડી ગયા તો જે ઇન્ટુ ટી સ્ક્વેર, તો ટી સ્ક્વેર ઇન્ટુ જે કેરેટ, ટુ જે ટી સ્ક્વેર બાય ટુ, ટુ ટુ ગયા તો જે ટી સ્ક્વેર, તો ટી સ્ક્વેર બાય જે કેરેટ, સોરી ટી સ્ક્વેર ઇન્ટુ જે કેરેટ આવ્યું। પણ હવે એવું કરો આઈ કેરેટ પહેલાં હોય જે કેરેટ પછી હોય, પહેલાં એક્સ આમ આવે તો શું લખો વ્યવસ્થિત લખો, તો ફોર ટી સ્ક્વેર સોરી આઈ કેરેટ, ફોર ટી સ્ક્વેર આઈ કેરેટ પ્લસ આ જે અને આ જે બંનેમાંથી જે બહાર કાઢો તો દસ ટી પ્લસ ટી સ્ક્વેર જે કેરેટ, આ તમારું સ્થાન સદિશ વેક્ટર આર આવી ગયું। આને કહેવા છે સમીકરણ નંબર બે, એક મિનિટ ખાલી ચેક કરી લઈએ કે ભૂલ નથી કરીને આપણે, ટેન જે કેરેટ, ટેન જે કેરેટ એટ આઈ પ્લસ ટુ જે કેરેટ ઇન્ટુ ટી સ્ક્વેર વન હાફ આવી ગયો, આઈ એમ નાઇન દસ ટી જે કેરેટ, ફોર આઈ ટી સ્ક્વેર બાય એટલે ફોર, ફોર ટી સ્ક્વેર આઈ કેરેટ, ટુ ટુ ચાલ રાખીએ તો જે ટી સ્ક્વેર, ટી સ્ક્વેર જે થઈ ગયું ચલો। અને આ બેમાંથી જે કોમન કાઢ્યા, આ બેમાંથી જે કોમન કાઢ્યા તો દસ ટી દસ ટી સ્ક્વેર ઇન્ટુ જે કેરેટ, સમીકરણ બે ને મારે એક્સ અને વાય આમ સ્વરૂપમાં લખું, તો જો હું એક કામ કરું સમીકરણ બે ને સરખાવવું પડશે, હવે બે ને વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ, આપણે સ્થાન સદિશ દર્શન જે કેરેટ સાથે સરખાવતો, આની સાથે સરખાવો તો એ શું કે જે આઈ કેરેટ સાથે જે હશે એ એક્સ એમ દર્શાવે અને જે એ નક્કી જ છે જે કેરેટ એટલે વાય એમ, વાય એમનું મૂલ્ય આવ્યું એક્સ એમ, આઈ કેરેટની સાથે હોય એક્સ એમ દર્શાવે, જે કેરેટની સાથે હોય વાય એમ દર્શાવે, આની સાથે સરખાવતા શું થશે બોલો, એક્સ બરાબર ફોર ટી સ્ક્વેર અને વાય બરાબર દસ ટી પ્લસ ટી સ્ક્વેર। હવે એમાં એક્સ એમ આપ્યા, જો એક્સ એમ કેટલા છે સોળ, આ શોખના નથી આપ્યા, એક્સ એમ કેટલા છે સોળ, જો મહેનત એ ભાઈ લોકો આપ્યા છે કયા એમ અહીંયા જો બમો પાડી પાડી કહે છે
કે x એમ કેટલા છે 16 કઈ રહ્યું નથી આ કિંમતો બધા લખી આપી દઈએ એના પરથી આ સમીકરણ બનાવ્યું એ સમીકરણને i અને j કેરેટમાં વ્યવસ્થિત ગોઠવો ગોઠવીને પછી એને વેક્ટર r બરાબર xi કેરેટ પ્લસ yj કેરેટ સાથે શું કર્યું સરખાવ્યું તો x બરાબર 40 સ્ક્વેર અને y = 10t + t સ્ક્વેર હવે આને કિંમત તમને આપી છે x એમ કેટલા છે આપેલા છે જો x એમ 16 તાની અંદર કિંમત મૂકો ચલો 16 વત્તા 40 સ્ક્વેર ભાગ્યા 4 કરી નાખો તો t સ્ક્વેર બરાબર 4 તો t બરાબર પ્લસ ઓર માઇનસ 2 થાય આ વર્ગમૂળ કાઢો એટલે પ્લસ ઓર માઇનસ 2 સેકન્ડ થાય પણ માઇનસ 2 સેકન્ડ શક્ય નથી એટલે આપણું એક જ શક્ય છે t બરાબર 2 સેકન્ડ કારણ કે ઋણ જવાબ સમય કદી પણ ઋણ આવે અને સમય મળી ગયો 16 થશે ત્યારે સમય સમય કેટલો 2 સેકન્ડ અને પછી ym શોધો ત્યાર પછી ym શોધો ત્યાર પછી ym શોધો ym ym કયો ym શોધો ym તો અંદર કિંમત મૂકી દો જે સમય મળે એ સમયે ym શોધો તો 10 ના 10 ગુણ્યા 2 પ્લસ 2 નો વર્ગ તો આ તો 20 પ્લસ 4 24 મીટર કયો ઓ ભાઈ કઈ ખબર પડે છે આ કઈ કહેલું નથી એક સેમ આપ્યો તો અહીંયા લખીને કિંમત મૂકી સમય મળી ગયો સમય પ્લસ ઓર માઇનસ 2 સેકન્ડ આવે આપણે પ્લસ એટલે કેમ કે સમય કદી પણ ઋણ હોય નહીં વાય બરાબર 24 મીટર તમને વાય મળી ગયો જો હવે શું કીધું તે સમયે કણની ઝડપ શું તો પાછું એવું કીધું છે એટલે આ જે સમય છે t બરાબર 2 સેકન્ડ ત્યારે પાછી કણની ઝડપ શોધવાની તો આપણી પાસે સ્થાન સૂત્ર છે કણની ઝડપ શોધવા માટે તેનો વેગ સૂત્ર હોવું જોઈએ સરેરાશ નું કીધું કણની સમયે તે સમયે એટલે તત્કાલીન કહેવાય તો તત્કાલીન શોધવા માટે આપણી પાસે આનું છે એટલે સમીકરણ 2 નું સમીકરણ 2 નું કોની સાપેક્ષે ટી ની સાપેક્ષે વિકલન કરતા વેગ મળે ચલ નું વિકલન ચાલુ કરો તો વેક્ટર વી ઇઝ ઇક્વલ ટુ આનું વિકલન તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે ડી બાય ડી ટી ઓફ વેક્ટર આર અમે કેવું હોય તો આર ઓફ ટી પણ કહેવાય ટી ની સાથે બદલાય છે એટલે આપણે એમ આર ઓફ ટી હવે અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરી નાખું જગ્યા બચાવવા માટે બીજું કાંઈ નહીં ડી બાય ડી ટી આ સમીકરણ લખી નાખું તમારી માટે 4t સ્ક્વેર i કેરેટ પ્લસ 10t પ્લસ t સ્ક્વેર j કેરેટ તો વિકલન ચાલુ કરો માટે કરો વિકલન t ની સાપેક્ષે વિકલન છે ને t છે એટલે 4 અચળ હોય એમને એમ લખી દેખાવ ને t સ્ક્વેર સ્ક્વેર 2 ઘાત છે તો જે ઘાત છે ઘાત આગળ 2 માંથી 1 ઓછી થાય તો 1 ઘાત અને આ હોય તો એકમ સદિશ તો એમ ના એમ એનો કઈ કરવાનું ને એકમ સદિશ કારણ કે અચળ સદિશ છે આઈ કે દિશા ધન એક્સ દિશામાં ફિક્સ અને એનું મૂલ્ય 1 ફિક્સ એટલે એમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી પછી અહીંયા જુઓ દેખાડે છે દીકરા પછી અહીંયા જુઓ પ્લસ આ 10 10 ટી છે 10 ટી ટી છે ટી નું 1 થાય એટલે 10 ગુણ્યા 1 આ સાથે જે ગ્રેડ વાળો ભાગ છે ને એટલે આપણે એને કંઈક અલગ કરવું પડશે ને મારે જે ઘાત લખવું પડશે ને છેલ્લે 10 થી 1 વત્તા ટી સ્ક્વેર છે તો જે ઘાત છે ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો 1 કૌંસ પૂરો ઇન્ટુ જે ઘાત એ તો એમને એમ જ લખવાના એનું ટેન્શન લેવાનું જ નહીં તો ઇઝ ઇક્વલ ટુ 8 ટી આઈ કેરેટ પ્લસ 10 10 વત્તા 2t j કેરેટ આ તમારો મળી ગયો v of t આ તમને મળી ગયો v of t
વેગનું સૂત્ર. હું તો ડાયરેક્ટ જ લખું, આ તમારા માટે અસ્ટેપ લખું, નકર જો હું એમને હું પોત્યો જ ને. તો ચાર દુ આઠ, આઠ ટી આઈ કેરેટ, દસ આનો થાય દસ વત્તા ટુ ટી જે કેરેટ. હું એકલો હોત તો આ સ્ટેપ તમારા માટે બધા લખું છું. તમે ડાયરેક્ટ જે ગાત છે ગાતા કરતો, ચાર દુ આઠ, એક ગાતો પછી ટી આઈ કેરેટ. તમને આમાં દસ ટી તો ખાલી દસ જ આવે, ટી સ્ક્વેર તો જે ગાત છે ગાતા કર, ગાતમાં એકનો કર એટલે ટુ ટી. સમય કેટલો આવ્યો? બે સેકન્ડ. એક્સિયમ સોળ લીધો ત્યારે સમય કેટલો આવ્યો? બે સેકન્ડ. તો ત્યારે એને વેગ શોધવાનો કીધો છે. ટી બરાબર બે લેવાનો પાછો આમાં. ચલો ટી બરાબર બે લેતા વેક્ટર વી ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ આઠ ગુણ્યા બે આઈ કેરેટ. ડાયરેક્ટ લખી નાખું બેટા, બે ડાયરેક્ટ મૂકી દઉં. આઠ દુ સોળ, સોળ આઈ કેરેટ પ્લસ છગડીયા કૌંસમાં દસ વત્તા બે ચાર જે કેરેટ. તો સોળ આઈ કેરેટ પ્લસ ચૌદ જે કેરેટ આવે વેક્ટર વી ઓફ ટી. સમીકરણ નંબર ચાર. પણ એનું તમને મૂલ્ય શોધવાનું કીધું છે. મૂલ્ય જોઈએ કે મૂલ્ય તમને શોધવાની કીધી છે. કણની ઝડપ અહીંયા લખી નાખો છું. કણની ઝડપ, કણની ઝડપ એટલે વેગનું મૂલ્ય. કણની ઝડપ એટલે વેગનું મૂલ્ય. મેન મુદ્દો છે કણની ઝડપ એટલે વેગનું મૂલ્ય. તને વી વેક્ટર વી ઓફ ટી પણ છગડીયા કૌંસમાં એટલે મૂલ્ય થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં કોઈનું પણ મૂલ્ય. તેના બે ઘટકો હોય, ઘટકો આપણે એક્સ અને વાય, જે આઈ એટલે એક્સ ઘટક, જે એટલે વાય ઘટક. તેના જે ઘટકો હોય, ઘટકો એટલે સોળનો વર્ગ વત્તા ચૌદનો વર્ગ, સોળનો વર્ગ વત્તા ચૌદનો વર્ગ, સોળનો વર્ગ વત્તા ચૌદનો વર્ગ. સોળનો વર્ગ કેટલો આવે? ડાયરેક્ટ લખી નાખું, બસો છપ્પન પ્લસ, બસો છપ્પન પ્લસ. બોલો ચૌદનો વર્ગ કેટલો આવશે? ચૌદનો વર્ગ બસો છપ્પન પ્લસ એકસો છન્નું. એનો સરવાળો કંઈક કંઈક વર્ગમૂળ કાઢો તો કંઈક એકવીસ પોઈન્ટ હું જોઈ લેવું છું, એકવીસ પોઈન્ટ છવ્વીસ જેવું આવે એનું મૂલ્ય. મૂલ્યને આ રીતે વી ઓફ ટી મોડ લખાય અથવા ખાલી વી ટી પણ લખાય. ખાલી વી સદીશ નો લખો તો, જો સદીશ લખો તો મોડ લખવું પડે, યાદ આવે એટલે બધું કરું છું. આ મૂલ્ય, વેગનું મૂલ્ય એટલે કણની ઝડપ. આ તમારી ઝડપ જો આ કેન્સી ગણી લેજો. પછી જો હવે આ દાખલો મેં કરાવ્યો એકવીસમાં, કઈ નહીં. ટી બરાબર ઝીરો સમય એટલે સ્થાન સદીશ ઝીરો. દસ આઈ કેરેટના વેગથી એટલે શરૂઆતનો વેગ, સોરી દસ જે કેરેટ. ગતિ શરૂ કરીને પ્રવેગ કેટલો છે? આઠ આઈ કેરેટ પ્લસ ટુ જે કેરેટ. તો પ્રવેગ એ આઠ આઈ કેરેટ પ્લસ ટુ જે કેરેટ બરાબર. સૂત્ર લખ્યું એની અંદર કિંમત મૂકી, ઝીરો દસ જે કેરેટ ટી વન હાફ વેક્ટર એ એટલે આ કિંમત મૂકી દીધી. કૌંસ છોડીને આ સમીકરણ લેવા આપણે, ટી વાળા ભાગ પદ એક બાજુ, જી વાળા પદ એક બાજુ, આને સરખાવ્યું એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ. તો આ એક્સ એમ થઈ ગયું, આ વાય એમ થઈ ગયું. એક્સ બરાબર ફોર્ટી સ્ક્વેર, તો સોળ ઇન્ટુ ફોર્ટી સ્ક્વેર, ટી સ્ક્વેર બરાબર ચાર, ને ટી બરાબર આ કિંમતો મૂકી દીધી, વાયની આ કિંમત મૂકી દીધી. પછી આ આવી ગયું એટલે આપણને સમય મળી ગયો. જો હવે વાય એમ શોધો, તે શોધી લીધો. તે સમયે કણની ઝડપ શોધો, તે સમયે, તે સમયે કણની ઝડપ. તો ઝડપ શોધવા માટે પહેલાં વેગનું સૂત્ર હોવું જોઈએ. તો આનું વિકલન કર્યું તો વેગનું સમીકરણ મળી ગયું મને. હવે એમાં એ સમયની કોટી બરાબર બે સેકન્ડ લીધી, તો વી ની કિંમત કરણી જવાબ એટલે વિઘ્ન આવી.
ખાસ વાત જય શ્રી કૃષ્ણ.